તો પંચમહાલથી એક મહત્વના સમાચાર છે જે સામે આવી રહ્યા છે. પંચમહાલમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું આ કૌભાંડ સામે આવ્યું. કલેક્ટરને મળેલી માહિતીના આધારે કૌભાંડનો પર્દાફાશ થયો. ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડની ગાડીમાંથી મળ્યા 7 લાખ રૂપિયા રોકડા. તો પંચમહાલમાં વધુ એક કૌભાંડ છે જે સામે આવ્યું છે. નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. 7 લાખ રૂપિયા રોકડા મળ્યા છે. ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી આ 7 લાખ રૂપિયા રોકડા મળ્યા છે. તો સૌથી મોટા સમાચાર પંચમહાલથી સામે આવી રહ્યા છે. કૌભાંડ છે જે પંચમહાલથી સામે આવ્યું છે. નીટની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનું આ કૌભાંડ સામે આવ્યું છે. કલેક્ટરને મળેલી માહિતીના આધારે આ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ડેપ્યુટી સેન્ટર સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી 7 લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તો પંચમહાલમાં વધુ એક કૌભાંડ સામે આવ્યું છે અને ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં અમારી સાથે આઉટપુટ હેડ જિગર જોડાઈ ચૂક્યા છે. અમારા સંવાદદાતા જયેશ જોડાયા છે અને ઇનપુટ હેડ મયુર જોડાઈ ગયા છે. આ સિવાય પંચમહાલથી અમારા રિપોર્ટર પણ અમારી સાથે જોડાઈ ગયા છે. જિગર, આપની પાસે આવવા માંગી છું. પંચમહાલમાં એક પછી કૌભાંડ જે સામે આવી રહ્યું છે અને પરીક્ષામાં પેપર લીકના દ્રશ્યો તો આપણે ઘણા સમયથી જોતા આવ્યા છે, હજુ એનું તો કોઈ જ પરિણામ નથી આવ્યું, પરંતુ પરીક્ષામાં વિદ્યાર્થીઓને ચોરી કરવાનું આ કૌભાંડ જે સામે આવ્યું છે નીટની પરીક્ષામાં એ પણ. બિલકુલ, આપણા સહયોગી જોડાઈ ગયા છે ફોન લાઈન પર. એમને સવાલ કરીશું કે કઈ રીતે આખું આ કૌભાંડ પહેલા તો સામે આવ્યું અને કેવી રીતે સફળતા મળી અને હવે તપાસ ધમધમાટ ક્યાં સુધી પહોંચ્યો છે? હું તમને જણાવી દઉં કે હાલ જલારામ સ્કૂલ ઇન્ટરનેશનલની અંદર જે નીટ બાબતે જે ચોરી જે પરીક્ષામાં ચોરી કરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે, એમાં એક વિદ્યાર્થી દીઠ 10-10 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા. પણ આ વાતની સમગ્ર ઘટનાની જાણ કલેક્ટર સુધી આવી હતી અને કલેક્ટરે આખી તપાસ ધમધો કરી ત્યારે સુપ્રિન્ટેન્ડન્ટની ગાડીમાંથી આજે પૈસા 7 લાખ રોકડ મળી આવ્યા છે. એ બાદ તપાસ કર્યા બાદ આજુબાજુ વિસ્તારમાં તપાસ કરી અને ત્યાર પછી સામે નામ આવતા સમગ્ર કૌભાંડનું નામ સામે આવતા 3 લોકોની ખાસ ધરપકડ કરવામાં આવી છે, અટકાયત કરવામાં આવી છે અને આગળ આ વિદ્યાર્થીઓ સાથે બીજા કેટલા વિદ્યાર્થીઓ સાથે નક્કી કરવામાં આવ્યું છે, ક્યાં કઈ તપાસ કરવામાં આવી છે. એમાં એસપી પોલીસથી લઈને કલેક્ટરે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો. બિલકુલ, અહીં એક મોટું કૌભાંડ જાણે સમજી શકાય, કારણ કે તમે એક બ્રેકિંગની અંદર એક લાઈન છે કે 6 વિદ્યાર્થીઓને ચોરી કરાવી એક વિદ્યાર્થી દીઠ 10 લાખ રૂપિયા ખંખેરવામાં આવ્યા હતા, પકડાયા છે ફક્ત 7 લાખ રૂપિયા. આપણે મનીષ દોશીને પણ ફોન ઇન કરીશું જેથી એમની પાસે રિએક્શન લઈ શકે. આ ઉપરાંત કલેક્ટર, જેમની પાસે જિલ્લા કલેક્ટરે આખા કૌભાંડનો પર્દાફાશ કર્યો, તેમને પણ ફોન કરીશું અને માહિતી મેળવીશું. પણ મયુર, સૌથી મોટું એક કૌભાંડ અને જેમાં તમે વિચાર કરો કે એક વિદ્યાર્થી દીઠ 6 વિદ્યાર્થીઓના તો ખાલી ફક્ત નામ આવ્યા છે, એવા તો કેટલા વિદ્યાર્થીઓ હશે? અને બીજું કે 7 લાખ રૂપિયા સાહેબની ગાડીમાંથી પકડાયા છે, બાકીના રૂપિયા ક્યાં ગયા એની કોઈને ખબર નથી. જેમ જેમ તપાસ થશે એમ એમ વિગતો સામે આવશે. પણ શિક્ષણમાં આ એક રીતનું મોટું કૌભાંડ. જી બિલકુલ જીગર, શિક્ષણની અંદર જે ઇન્ટિરિયર જે સેન્ટરો છે, આ ગોધરા જે છે તે ઇન્ટિરિયર સેન્ટર છે ને, આ ઇન્ટિરિયર સેન્ટરો છે તેની અંદર ઘણી વખત આ પ્રકારની ખૂબ મોટા પ્રમાણની અંદર જે પરીક્ષાઓ થતી યોજાતી હોય છે, તો એની અંદર ચોરી કરાવવાની, સામૂહિક ચોરી કરાવવાની પણ ઘટનાઓ એ સામે આવતી હોય છે. જિલ્લા વહીવટી તંત્રને ન્યૂઝ કેપિટલ અભિનંદન.